સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. દારૂડિયા ધૂળેટીના દિવસે ગમે એમ કરીને દારૂ પીવે, કારણ કે હિરણ્યકશિપુના પક્ષના છે ને, પક્ષને વફાદાર રહેવું પડે. એટલે પક્ષને વફાદાર રહેવા વાળા હતા ને, એટલે આજે પણ એ ધૂળેટીના દિવસે આજે પણ એનો વંશ છે. તો એ સમયે પછી કેટલો બધો ગુસ્સો આવ્યો અને કહ્યું કે હવે તો એને લઈ આવો મારી પાસે. અને એક લોખંડનો થાંભલો ગરમ કર્યો, એટલો બધો ગરમ કર્યો કે હવે કીધું તારો વિષ્ણુ બધામાં છે ને, તો હાલ તારો નારાયણ જો બધામાં હોય તો આ થાંભલાને પકડી લે, ક્યાંક પ્રહલાદની શ્રદ્ધા ભંગ ન થાય ને. એટલે કીડીઓની લાઈન ચાલુ થઈ એને. અને જ્યારે એ પ્રહલાદ કહ્યું કે ચોટી જાને, પ્રહલાદ ચોટવા ગયો ને, તો એ લોખંડના થાંભલાની બાજુમાં એક મોટો પથ્થરનો થાંભલો હતો ને, એમાંથી ગડગડ ગડગડ ગડ અવાજ આવવા માંડી ગયો. જ્યારે પગનો પ્રહાર કરવા ગયા, અને કવિઓ લખે છે જ્યારે પગનો પ્રહાર કર્યો, અને પગ પ્રહારને તાલ લાદે ગગન ગાજે હંપલે મુષ્ટિક પ્રહારને તડાક તાકે ખંભ ફાટે ચક્ર ચટે બ્રહ્માંડ ભૂમે ભવન ભૂલે ભૂત ભાગે ભમુભમે ઓમ નરસિંહ રાયા જય જય તાય નમો જય જય ભગવતે નમો જય જય. વૈશાખ શુક્લ સૌદાલ રવિ હોય શ્રી સંધ કાલ પ્રહલાદ કરી પરુણાપકાર થઈ રાત તમ તમ પરિભ્રમ કરડ ઋણી કરડન હરડન મુખ નાદ મહી બ્રહ્માંડ સુનિયા ત્યત બ્રહ્માંડ ભગત મુકુત પક બસ વચન સુર સુર પસ મહત રહસ રત સમજ સમજ ટબત ગત મજ સજન ત્રત લખત જગત જગત ઉર ધારણ સુરત પુકારણ શ્રવણ સુન ઘટ થટ યસુરાણ પ્રકટ ઘટ પંચ વિકટ રૂપ નર સંગ બણે વીર વિકટ રૂપ નર સંગ. એવા મારવા ગયા સિંહની ગર્જના થવા માંડી ગઈ છે. શુચવદશ તિથિ એ દિન સંધ્યાનો હતો પુકાર તો પ્રહલાદ પ્રભુ મને તાત બહુ દુઃખ આપતો વારે ચડો તમે વિઠલા આધર મને ઉગારવા કહી બાળ ત્યાં આગળ ગયો અને સ્તંભને રે બેઠવા જય બાથ ભીડી સ્તંભને ત્યાં નાદ ગડ 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 થયો ધ્રુજી ધરા આકાશને ચમકાર વિજતણો થયો નરસિંહ પ્રગટ્યા સ્તંભથી જયકાર દેવો એ કર્યો પ્રભુ ભક્તોને ઉગારવા અવતાર પૃથ્વી પર ધરો અવતાર પૃથ્વી પર ધરો. એવો જ એ સ્તંભ ફાટ્યો, સ્તંભ ની અંદર થી ભગવાન નૃસિંહ પ્રગટ થયા, બપોર ના સમયે પ્રગટ થયા. સમય બાકી છે સાંજ નો સમય, એટલે બપોર થી સાંજ સુધી રમાયડા. હિરણ્યકશિપુ મારવા દોડે નૃસિંહ આતર જતા રહી, ક્યારેક બથ માલે ક્યાંક જતા, યુદ્ધ ચાલ્યું છે ઘણો સમય સુધી. અને પછી બરાબર સાંજ નો સમય થયો. કડડલ બ્રહ્માંડ યે હિ સહ કાળ કતિયા નરી અડડ પ્રતિ જલ ઉષણ ધડ ધડ તન તમ પયાય પડ ભૂત ખડડ મે ઋષિવ જામ ફૂલ તડ તાડ સુરતુંડ ધડક યસુરાત કડડ
અટય સુરાણ પ્રગટ ઘટ પંચન વિકટ રૂપ નર સંગ બણે એવી શાંત થઈ બંને હાથથી ઉપાડી ઉમરા વચ્ચે જઈ પોતાની જાંગ ઉપર રાખી પોતાના નખ બતાવીને એ સાથે આખી છાતી ફાડી અંદરથી જેટલી પણ નાળીઓ હતી બધી ગળામાં નાખી આંતરડા ગળામાં નાખ્યા અને હુંકાર કર્યો છે આજે નૃસિંહે પ્રભુ કો મે સબ દેખે બ્રહ્માની આયે દેવ આયે મૈયા આયી સબ ગાયે ઓ મનરસિય રાયા કે કે થાય ઓમ નમો જય ભગવતે તે ઓમ નમો જય ભગવતે લેખ કાગળ લખ્યા તા તો પ્રહલાદ ને કાળ ને જીતવા કલમ ટાંકી પછી વર્ષ ના વર્ષ વિચાર કરીને લખ માંગતા ન રહ્યું કઈ બાકી આજે વચન માંગ્યું તા સહી વિનંતી તણી દેવ નો દેતદા જગત સ્થાપે આજ રદ બન્યા કાગળો એક એવી ગતિ ફેંસલો નાથ નરસંગ આપે એનો ફેંસલો નાથ નરસિંહે કહ્યું કે જો તું કહેતો તો ને ઘરની અંદર છે ઘરની બહાર છે દિવસ છે રાત્રિ છે આકાશમાં છે જમીન ઉપર છે આ અસ્ત્ર છે શસ્ત્ર છે હું પુરુષ છું કે પશુ છું ભગવાને કહ્યું કે બ્રહ્માને મેં બનાવ્યો છે બ્રહ્માથી હું નથી બન્યો બ્રહ્મા તો મારો દીકરો છે એટલે આ સૃષ્ટિની બહારનો છું પછી બધું ફાડી આંતરડા ગળામાં નાખી દીધા ભગવાને એટલું ક્રોધાયમાન રૂપ કોઈ દિવસ નથી લીધું બહુ ક્રોધાયમાન રૂપ લીધું છે જ્યારે બધા દેવતાઓ આવીને સ્તુતિ કરી અલગ અલગ શ્લોકોમાં સ્તુતિ છે એમ બધા દેવતાએ મને પણ ભગવાન શાંત ન થયા ભગવાન બહુ ક્રોધે થયા ને એટલે લક્ષ્મીને બોલાવ્યા ને લક્ષ્મી કે આવું સ્વરૂપ તો મેં કોઈ દિવસ જોયું જ નથી લક્ષ્મી પણ ત્યાંથી વળી ગયા પાછા પછી બધાએ કીધું કે પ્રહલાદ તારા માટે પ્રભુ આવ્યા ને તું જઈને પ્રાર્થના કરે અને ત્યાં જઈને સુંદર શબ્દોમાં પ્રાર્થના કરી છે પ્રહલાદ બ્રહ્માદય સુરગણા મુનયો ધસીલા રડતા રડતા પ્રાર્થના કરી સત્વે કરતા નમતયો વચ સંપ્રવાહે નારાધિતું કુરુ ગુણે રઘુના પીપિ હતી સમે હરિ ઉગ્ર જાતે હે પરમાત્મા બ્રહ્મા આદિ દેવો પણ કદાચ દિવસ રાત જે સાત્વિક વૃત્તિમાં જીવે ને એ પણ ન પીપરૂહ તને પ્રસન્ન કરી શકે તારી સ્તુતિ ગાય ને હું તો એક રાક્ષસના કુળમાં ઉત્પન્ન થયો છું હું તારી શું સ્તુતિ કરી શકું ને પછી ભગવાને કહ્યું કે પ્રહલાદ મને તું માફ કરજે ભગવાન રોયા પ્રહલાદ પાસે કે મને માફ કર હું મોડો પડ્યો કારણ કે તારી ઉપર એટલા એટલા કષ્ટ પડ્યા ને હું મોડો આવ્યો ભગવાનને સંત ઉપર કષ્ટ પડે ને પ્રહલાદ સંત હૃદયનું માણસ છે એટલે આવા ભક્ત ઉપર કષ્ટ પડે ભગવાન સહન ન કરી શકે ભગવાન રોયા છે તને ઝેરી સર્પના દંશ કાળી કોટડીમાં સમુદ્રમાં તને ટોચ ઉપરથી પધરાવવામાં આવ્યો તો એ તે મારું નામ ન છોડ્યું હું મોડો આવ્યો મને માફ કરજે પણ હવે માગી લે પ્રહલાદ તારે શું જોઈએ પ્રહલાદે શું કહ્યું કે ભગવાન મને ખબર છે તમે મારી પરીક્ષા કરો છો કારણ કે જો હું માગી લે તો નસબ ભૃત્ય સવે વણી કહ તો હું તમારો સેવક થોડો ગણાવ હું તો વેપારી ગણાવ તમારી પાસે કંઈક માગી લઉં તો એટલે પરમાત્મા મારે કંઈ જોતું નથી તો કે ના ના મારે તને કંઈક આપવું છે કહ્યું કે જો મને આપવા માંગતા હોય તો બસ એટલું આપો કે આ મારો બાપ છે ને એને તમારી આખી જિંદગી અવગણના કરી છે મારા બાપની અવગતિ ન થાય કહ્યું કે હે પ્રહલાદ તારા જેવો દીકરો જેને ત્યાં ઉત્પન્ન થાય ને એની સાત નહીં પણ 21 પેઢી તરી જાય અહીંયા ઉલ્લેખ છે ત્રિસપ્તભિ પિતા પૂતઃ એની ત્રિસપ્તિ ત્રણ વાર સાત થાય ને એટલે 7 × 21 એની 21 પેઢી તરી જાય છે કહ્યું કે હવે હું તને આ ગાદી આપું છું
વા પ્રહલાદે ગાદી માગી, અહીંયા માગ્યા વિના ગાદી આપી. ખોડામાં બેસાડે કહ્યું કે આ ગાદી નથી, મારી પ્રસાદી છે, ભગવાનની ગોદ છે. બેસાડાને કહ્યું કે પરમાત્મા, હું આ ગાદી પર બેસી સંસારમાં રહીશ તો મને ક્યાંક કામ ઉત્પન્ન થશે. પરમાત્માએ કહ્યું, કામાનામ હૃદય સંરોહમ ભવતસ્તુ ઋણેવરમ. જા, મારું તને વરદાન છે, તારા હૃદયમાં એક પણ કામની વાસના ઉત્પન્ન નહીં થાય. એ દૂર કરવા માટે શું કરવું? ભગવાને ચોખ્ખા સાતમા સ્કંદમાં દસમા અધ્યાયના બારમા શ્લોકમાં સ્પષ્ટ કહી દીધું. કથા મદીયા જુષમાન પ્રયાસ્વમ, કહ્યું કે મારી કથા સાંભળીને તારી ઉપર કામ નહીં ચડે, જા. મારી કથા સાંભળતો રહેજે, એ સૌથી મોટું ઔષધ છે. અને કહ્યું, એક મનવંતર રાજ્ય કરી તું સંસારમાં ડૂબીશ નહીં, અને સૌથી વધારે તું મને પ્રાપ્ત કરીશ. અને આ સમયે પ્રહલાદજીને આ બધું સોંપી અને ભગવાન જતા રહ્યા છે. ભગવાન આશીર્વાદ આપતા કે પ્રહલાદ, આ છેલ્લી વખત તારા પિતાજી હિરણ્યકશિપુને મારું છું. આજ પછી તારા કુળમાં કોઈ પણ હશે ને તારા કુળમાં કોઈને હું મારીશ નહીં. ને પછી પ્રહલાદ ચરિત્ર તમને મને સમજાવે કે તમારે આ જીવનમાં ભગવાન પાસે કઈ ન માગો ને તો ભગવાન એમને માપી દે, બાકી માગે રાખશો ને. ધ્રુવે સંસાર માગ્યો ને, ધ્રુવ થી પ્રહલાદ એક ડગલું ચડિયાતો છે. અરે વિચારી ને વર માંગજો, પ્રભુ પ્રસન્ન કદી જો થ. પ્રહલાદે કહ્યું કે પ્રભુ ચરણમાં સઘળું મારું સમાય, હવે કાયન માંગું નિજન કાજે, અને તાતન દેજો સહાય જેથી. કારણ કે ધ્રુવે છે ને ઈચ્છા રાખીને માંગ્યું, બાપના ખોળામાં બેસવાની ઈચ્છા હતી ને ભગવાનની ભજન કર્યું હતું. પણ પ્રહલાદે તો નાનપણથી એમનેમ જ ભગવાનને ભજ્યા, એટલે પ્રહલાદજી શ્રેષ્ઠ છે. વર્ણાશ્રમની કથા છે. અને પછી કહ્યું કે ખાલી આવા ભક્તને નહીં, એક હાથીને ભગવાન મળ્યા છે. સુખદેવજી કહે છે કે ભગવાનને જો પ્રાણીઓ ભજે ને તો પ્રાણીઓને પણ ભગવાન મળે, એવી કથા છે કે એક હાથીને ભગવાન મળ્યા. આસીદ ગિરિવરો રાજન શ્રીકૂટા ઇતિ વિસ્તૃતઃ શિરોદેનાવૃત શ્રીમાન યોજનાયુત મુચ્છિતઃ. કહ્યું કે એક મોટો ત્રિકૂટ નામનો પર્વત, ને આ પર્વતમાં ગજ કેતા હાથી અને ઇન્દ્ર કેતા રાજા. હાથીનો રાજા એક ગજેન્દ્ર રહેતો હતો. પોતાની પત્ની પુત્ર સાથે એટલો ઉન્મત હતો કે સરોવરમાં સ્નાન કરવા જાય ને તો પોતાના પત્ની ઉપર પાણી છાંટે, બાળકો ઉપર છાંટે. બાળકો એના આખા ગૃહસ્થાશ્રમમાં બહુ આનંદિત હતો. પણ એક દિવસ સ્નાન કરવા માટે સરોવરમાં ગયો, ને ઓચિંતો કાળવશ એક મગરે આવીને પગ પકડી લીધો. મગરે પાણીમાં ખેંચ્યો, આણે પોતાનું બળ લગાડ્યું, એ ઉપર આવી ગયો. પાછો એને ખેંચ્યો, વારંવાર વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. પણ જ્યારે પત્નીઓ દીકરાઓ બચાવી શક્યા નહીં, વારંવાર એકબીજાની સૂંઢ નાખીને પત્નીઓ એ બાળકોએ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ ખેંચી શક્યા નહીં. કારણ કે જળચર પ્રાણીનું બળ પાણીમાં વધી જાય છે. મગર જેવો ખેંચી લીધો ને, એટલે પછી કાંઈ ન ચાલ્યું ને. જૂનાગઢનો કવિ લખે છે, ઘનશ્યામ કવિ, કે કાળ આવે જ્યારે નિયર, ત્યારે દૂર થાય બધા ડિયર. જ્યારે કાળ નજીક આવે ને, ત્યારે જેને આપણે ડિયર ડિયર કહેતા હોય ને, વહાલા વહાલા, એ નિયર નો રહે, નજીક નો રહે, એ ભાગી જાય આગા. જ્યારે કોઈ કામ ન આવ્યું ને, ત્યારે એ સમયે ગજેન્દ્રએ ભગવાનને સ્તુતિ કરી છે. કારણ કે ભગવાનને યાદ કર્યા સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. ડોક્ટરને બતાવી લ્યો, પછી બધું ચેકઅપ કરી લઈ ડોક્ટર, કે તમને કોઈ પ્રકારની બીમારી નથી, તોય તમારું માથું મળતું ન હોય ને, તો પછી તમને કાળિયો ઠાકુર યાદ આવે. હાલની હવે એક માન્યતા કરી લો, હવે આમ કરી લો. એટલે વિપદઃ વિમોક્ષણમ સ્મૃતિ, ભગવાનનું સ્મરણ છે ને વિપત્તાઓને દૂર કરી નાખે, મુશ્કેલીઓને દૂર કરે. તો આ પણ ક્યારે? રેતે
ઋગ્વેદ કહે છે રેતે શ્રાંતસ્ય ન સખ્યાય દેવાહ, જ્યાં સુધી તમે પ્રયત્ન ન કરો, પરિશ્રમનો પરસેવો ન પાડો, ત્યાં સુધી ભગવાન પણ મદદ કરતા નથી. પરિશ્રમ તો કરવો પડે, આને બહુ મહેનત કરી અને જ્યારે નીકળી ન શક્યો ને, તેણે એક સ્તુતિ ગાય છે. આ સ્તુતિ મદન મોહન માલવિયાજીને બહુ પસંદ હતી. જ્યારે આ સ્તુતિ ગાય, મદન મોહન માલવિયાજી ધ્યાનમાં લાગી જાય. બનારસ હિન્દુ યુનિવર્સિટી બનાવનારા BHU, અને સ્તુતિ ગજેન્દ્ર બોલ્યો છે, ઓમ નમો ભગવતે તસ્મે યતયે તચિરાત્મકં પુરુષાય દિવ્યાય પરેશાય ધીમહિ. પ્રાર્થના કરી છે ને એ સમયે ભેદ ભાવ વિનાની પ્રાર્થના કરી, અને આ શ્લોક ઉપર સુરદાસજીએ પંક્તિ લખી નાખી છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે, હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. સિંધુ કે કિનારે રવિવર હે તું ગયો, સિંધુ કે કિનારે નીર પીવન હે તું ગયો, સિંધુ કે કિનારે સિંધુ બીચ બસત ગા ચરણ ભઈ પસારે, સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે, સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે, સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ. ગોવિંદ અને ગોપાલ નામ ભગવાનને બહુ પ્રિય છે, કારણ કે બે ગાય ઉપર છે. ગવામ ઇન્દ્રહ ઇતિ ગોવિંદ, ગાયોના સ્વામી એટલે ગોવિંદ, અને એક ગોપાલયતિ જે ગાયોને પાડે છે ગોપાલ. ઓ ચાર પ્રહર યુદ્ધ ભયો લે ગયો મજ ધારે, ચાર પ્રહર યુદ્ધ ભયો લે ગયો મજ ધારે, ચાર પ્રહર યુદ્ધ ભયો લે ગયો મજ ધારે, ચાર પ્રહર યુદ્ધ ભયો લે ગયો મજ ધારે. ના કાન દુબન નાગ શોષણ કોપ કરે, નાગ કાન દુબન લગ કૃષ્ણ કોપ કરે. હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ હે ગોપાલ, હે ગોવિંદ રાખો શરણ, હે ગોવિંદ રાખો શરણ. અને આ ગોવિંદ નામ એવું છે, પદ્મપુરાણમાં ગોવિંદ શબ્દ ઉપર વિશેષ વિવરણ છે કે ગો કોટી દાનમ ગ્રહણે શુકાશી, તમે ગો કોટી દાનમ, એક કરોડ ગાયનું દાન આપો ને જ્યારે ગ્રહણ હોય ત્યારે કાશીમાં, એનું પુણ્ય સાઈડમાં રાખી દીધું. માઘ પ્રયાગે યદિ કલ્પવાસ, જ્યારે મા મહિનો ચાલતો હોય ત્યારે મા મહિનામાં પ્રયાગમાં જઈને કલ્પવાસ કરો, એ પુણ્ય. યજ્ઞાયુતમ મેરુ સુવર્ણ દાનમ, અને જ્યારે યજ્ઞ કરો, જ્યારે મેરુ પર્વત જેવો સુવર્ણનો પર્વત બનાવીને દાન આપો, પણ ગોવિંદ નામના ન ભવેચ્ચ તુલ્યમ, પણ ગોવિંદ નામની બરાબર નો આવે. આ ત્રણેય કરો ને, કરોડ ગાય દાન આપી શકશો, તમે 10,000 વર્ષ સુધી કલ્પવાસ કરી શકશો પ્રયાગમાં, મેરુ પર્વત જેવું સુવર્ણ દાન આપી શકશો, કઈ ન કરી શકો ને તો ખાલી ગોવિંદ ના નામની તાલી પાડી લ્યો ને,
હે ગોવિંદ હે ગોપાલ તબ તો જીવન હારે હે ગોવિંદ હે ગોવિંદ રાખો શરણ તબ તો જીવન. જ્યારે ગોવિંદ શબ્દ બોલ્યા ને ત્યારે ભગવાન જમતા હતા, ગો બોલ્યા ને એટલે કોડિયો મોઢા માં હતો, ને વિંદ બોલ્યા ને ભગવાન સીધા નીચે. આ વિચારો જી કેટલો ભગવાન ને પ્રેમ હશે. એટલે જેવા જ આ નીચે ગોવિંદ આવ્યા, સુદર્શન ચક્ર જેવું ચક્ર છોડ્યું, એટલે જે મગરે પગ પકડેલો હતો ને એક જ ઝટકામાં મસ્તક છેદન થઈ ગયું, મગર નો મોક્ષ થયો. અને એના પછી હાથી ને ખાલી સ્પર્શ કર્યો ને ભગવાન, આ ગજેન્દ્ર નામનો હાથી, ગજેન્દ્રો ભગવત સ્પર્શાદ વિમુક્તો અજ્ઞાન બંધાત પ્રાપ્તો ભાગવતો ભગવતો રૂપમ પીતવાસાસ ચતુર્ભુજઃ. ભગવાન નો સ્પર્શ થયો એટલે ચાર હાથ વાળો પીતાંબરધારી થઈ ગયો. પરીક્ષિત જીએ કહ્યું, ગુરુજી આ હાથી ને આ મગર પ્રાર્થના કરી, હાથી આ મગર નો પેલા મોક્ષ કેમ થયો? ભગવાન ને જેને બોલાવ્યા એને આવવું જોઈએ ને, ભગવાન પેલા વેલા જેને બોલાવ્યા પેલા એનું કલ્યાણ કરવું જોઈએ, પેલા મગર નું કલ્યાણ કેમ કર્યું? કહ્યું કે હંમેશા તમે છે ને પગમાં તમારી દ્રષ્ટિ હોય, એટલે આને પગ પકડી રાખ્યો તો એટલે કલ્યાણ થયું. તો કે કેવી રીતે? સોટ લાગ્યો હોય ને કોઈને, એને તમે પકડો તો તમને સોટ લાગે. સોટ વાળો અને તમે ઓલું કરવા જાવ તો લાકડું મારીને પછાડવો પડે, બાકી તમે ચોટી જાવ. એમ કોઈ આખી જિંદગી ભજન કરી રાખતો હોય ને એનો પગ અડી લ્યો ને તો એ કાફી છે. કે પાપ કરે પ્રભુજી મિલે, અને પાપ કરે સુખ હો, પાપ પકરે મુક્તિ મિલે, માટે પાપ પાપ કરો સબ કોઈ. પાપ એટલે પાપ નહી, પા એટલે પગ. પાપ પકરે પ્રભુજી મિલે, પગ પકડો ને તો ભગવાન મળે. પાપ પકરે સુખ હોય, કોઈનો પગ પકડો તો સુખ હોય, પાપ પકરો તો મુક્તિ મિલે. એટલે ભૈયા પાપ સરો પરો કોઈ, તમારે કોઈનો પાપ પકરો, પાપ કરો નહી પાપ પકરો, પકરો માને પકડો, એટલે કોઈનો પગ પકડો. એટલે એમ આ પૂર્વજન્મમાં હાહા નામનો ગંધર્વ હતો, અને હાહા નામના ગંધર્વએ દેવલ ઋષિનો પગ પકડ્યો નદીમાં જઈને દેવતાઓને હસાવવા માટે. આ દેવતાઓનો જોકર હતો, રંગલો રંગલી જેને કહેવાય ને વિદૂષક, હા હા ને હું હું ને એવા નામથી જ હસવું આવે, જેમ જોકર હોય ને સર્કસમાં. દેવલ ઋષિ કીધું મારો પગ પકડો ને મગર જેવું કૃત્ય કર્યું એટલે જા તું મગર બની જા. ત્યારે કીધું મેં તો દેવતાઓ માટે હસાવવા માટે કર્યું, કે જા પગ પકડતો હોય ક્યાંક કલ્યાણ થઈ જશે. ને આ રીતે બધાનું કલ્યાણ કરવા માંડી ગયા. એટલે બધાનો પગ પકડતા એમાં હાથીનો પગ પકડ્યો, એમાં એની મુક્તિ મળી ગઈ. આ ઇન્દ્રદ્યુમ નામનો હાથી હતો, એ ઇન્દ્રદ્યુમ નામનો રાજા હતો. કોઈને પણ પૂછ્યા ગાચ્યા વિના તપ કરતો હતો, ને અગસ્ત્યને એવું થયું કે આ કોઈને પણ પૂછ્યા વિના ગુરુ બનાવ્યા વિના આમ કરે, એટલે કહ્યું જા યથા ગજસ્તબ્ધમતિ તથા, જેવા હાથી જેવી તારી બુદ્ધિ થઈ જાય, એટલે આ હાથી થયો. આવી રીતે એના પછીની સુખદેવજી કહે કે પરીક્ષિત, દુર્વાસાજી ગળામાં માળા પહેરીને આવતા હતા ઠાકોરજીની, એ માળા ઇન્દ્રએ કહ્યું કે મને આપો, ઇન્દ્રને આપી. ઇન્દ્રએ એ માળા કાઢીને ફેંકી દીધી, અને ત્યાં બધાના પગોમાં આવવા માંડી ગઈ. દુર્વાસાજીએ શ્રાપ આપ્યો, જા તને બહુ ગૌરવ છે ને, બહુ ગર્વ કરે છે, સ્ત્રી વિહીન થઈ જા, સ્ત્રી એટલે લક્ષ્મી, સત્તા વિનાનો થઈ જા. આ શ્રાપની ખબર પડી શુક્રાચાર્યને. શુક્રાચાર્ય કીધું દાનવો આક્રમણ કરી ગયો સ્વર્ગ ઉપર, સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું, દેવતાઓ બધા હારી ગયા, બલિ બેસી ગયો સ્વર્ગની પીઠ ઉપર. પછી બધા દેવતાઓ આવ્યા, દેવતાઓ આવીને ભગવાનને પ્રાર્થના કરી. બધા દેવતાઓ આવ્યા ભગવાન નારાયણને પ્રાર્થના કરી, ત્યારે 1000 સૂર્ય નીકળે ને એટલું તેજ બહાર નીકળ્યું, ભગવાન નારાયણને બે જ લોકો જોઈ શક્યા, એક ભગવાન બ્રહ્મા અને એક ભગવાન શંકર, બીજા કોઈ દેવો જોઈ ન શકે. દેવો ન જોઈ શકે તો આપણે જોઈ શકીએ? ભગવાનને શ્રીંગાર કરવાનું કારણ જ આ છે, ભગવાનના સ્ત્રી અંગમાં એટલું બધું તેજ છે ને કે તમે ને હું જોઈ ન શકીએ. આપણી આંખો કામ કરતી બંધ થઈ જાય ને, એ તેજને ઢાંકવા માટે શ્રીંગાર થાય છે, તેજ વધારવા માટે નહીં.
શ્રંગાર થી કઈ ભગવાન ની શોભા વધે નહીં, શોભા આભૂષણ ની વધી જાય જો ભગવાન ના ગળામાં જાય ને તો, આભૂષણ થી ભગવાન ની શોભા ના વધે. એટલે આવી રીતે દેવતાઓએ પ્રાર્થના કરી, પછી ભગવાને કહ્યું કે જો તમારે હવે પાછું મેળવવું છે સ્વર્ગ તો ઘા, તો કે હવે અરયોપી સંધેયા સતી કાર્યાય ગૌરવે, તમારે દુશ્મન સાથે મિત્રતા કરવી પડશે. તો કોની સાથે? દાનવો સાથે. દાનવો સાથે મિત્રતા માટે કહ્યું કે જેમ સરપ ઉંદેડો કાતરી લે એક કરંડીઓ ને બહાર નીકળી જવા માટે સરપ પછી ઉંદેડાને ખાઈને નીકળી જાય, એમ તમારે કામ પૂરું થઈ જાય, અમૃત મળી જાય, પછી દાનવોને છોડી દેવાના, સ્વર્ગ પાછું તમારું. અને કહે તમારી સાથે હું સંતને મોકલું છું, એટલે નારદજીને મોકલા, અને જેવા સ્વર્ગમાં ગયા કે તો બલિના માણસો હથિયાર લઈને ઊભા છે કે મારી જ નાખી. બલિએ ના પાડી કે નહીં. એના ચાર કારણો હતા. પહેલું કારણ કે હથિયાર વિનાનો છે, હુમલો ન કરાય, હથિયાર રાખી દો. બીજું આપણા ઘરે આવ્યા છે, સ્વર્ગમાં આપણા મહેમાન છે. ત્રીજું એને સફેદ વસ્ત્ર પહેરા, સમાધાન કરવા આવે છે. સફેદ ઝંડો ફરકાવી દે ને તો દેશના યુદ્ધ થતા હોય તો અટકી જાય. અને ચોથું એની સાથે સંત છે, સંત છે એટલે હથિયાર નથી ઉપાડવા. પછી તો આ તરફ કહ્યું કે ચાલો સમુદ્ર મંથન કરી, આપણા માતા બેના અલગ અલગ, પિતા એક જ, એમાંથી અમૃત નીકળશે ને એ આપણે લેશું બધા. ને વાત થઈ ને એ સમયે બધા નક્કી થયું કે કરીએ. પણ નારદજીએ કહ્યું કે જોજો દેવતાઓ તમે શ્રેષ્ઠ કહેવાઓ, આગળ તમે જોવા જોઈએ. દાનુએ કીધું હવે તો અમે જ આગળ રહેશું. અને મુખ તરફના ભાગમાં એરિયા મંદ્રાચલ પર્વત રાખવામાં આવ્યો, વાસુકીનું દોરડું બનાવવામાં આવ્યું, આગળ બધા દાનવો ઉભા ને પાછળ દેવતાઓ, સમુદ્ર મંથન થયું. અરે મેરુ કોરવાયો કીનો અને ગોળી દરિયા વકી, અરે વાસુકીના વાલે નેતરા કીના એસી સંપત શમ. મંથાનમ મંદરમ કૃત્વા નેત્રમ કૃત્વા તુ વાસુકી, આ શ્લોક નું ગુજરાતી. અને આ મંદ્રાચલ પર્વત ભગવાને એક હાથે ઉપાડી રાખી દીધો, પણ મંદ્રાચલ પર્વત જેવું મંથન થયું ને અંદર જવા માંડ્યું. આધાર માટે ભગવાને ફરી કાચબાનું રૂપ લીધું. 1,00,000 યોજન એની પીઠ હતી, એના ઉપર પર્વત રહ્યો. મંથન થયું, ભગવાનને એવું લાગે કોઈ ખંજવાડે છે, એટલી મોટી પીઠ હતી. ને પછી મંથન ચાલુ થયું, મંથન ચાલુ થયું. આ મંથન આપણું મંથન છે, તમારું મન છે ને મંથવાનું છે. આ મંથન એટલે પ્રવૃત્તિ કરવાની, ક્યારેક સુખ નીકળે, ક્યારેક દુઃખ નીકળે. દુઃખ એટલે ઝેર અને સુખ એટલે અમૃત. 16 વર્ષ સુધી સંયમ પાડો ને કાચબા ઉપર રાખો તો મંથન થાય. સંયમી માણસો એ જ મંથન કરી શકે, બાકી કામી માણસ જીવનમાં મંથન ન કરી શકે. અને પહેલા વહેલા જ્યારે મંથન કર્યું એટલે પહેલું વહેલું ઝેર નીકળ્યું. મહોલ બણમ હાલ હલાગ્રમગ્રત, પહેલા વહેલા જે ઝેર નીકળ્યું. અને આ ઝેર નીકળ્યું એટલે બધા કહે કે હવે આનું શું કરવું, તો કે અરક્ષમાણા શરણમ સદાશિવમ. બધા લોકો ભોળાનાથ પાસે ગયા અને ભગવાન ભોળાનાથને કહ્યું કે અમે તમારા શરણે છીએ, ભગવાન ઝેર સ્વીકારો. અરે શિવ કે શરણ મે આજા, ભોલે કે ચરણ મે આજા, શંભુ કે ચરણ મે એક બાર આજા, આજા શિવ કે ચરણ મે એક બાર આજા, શિવ કે ચરણ મે, શિવ કે ચરણ મે આજા, ભોલે કે ચરણ મે આજા, શંભુ કે ચરણ મે એક બાર આજા, આજા શિવ કે ચરણ મે એક બાર આજા, આજા શિવ કે ચરણ મે. ખજાના હે શિવ કે ચરણ મે,
प्रेम का खजाना है, शिव के चरण में प्रेम का खजाना है, भोले के चरण में प्रेम का खजाना।